दिवस मारी वात मानो ने तो कोई दिवस कोई नहीं नेगेटिव वात होय नहीं आपड़ा मोढे थी थावी न जोई। जो तमारे जुवानी नू दैवत जाळवू होय के तमारे जो जिंदगी नो हाचो आनंद मनावो होय ने कोई नहीं नेगेटिव वात कोई नहीं हेणी वात आपड़ा मोढे निकले छे नी भाई आपड़े खानदान छी आपड़े गौरववंतु जीवन जीववानु। कहतो तो कहती थी हाई ब्रू एम कहता तो काना एवा हवरा करे ने એમાંય ડોસ્યું ને તો આવી એવી ટેવ હોય એવી ટેવ હોય હાંભરું એમ કે ને તે કાન માંડે બોલો તો કોઈ નથી કેતી તને કહું છું એમ કઈ ને શરૂ કરે અને એ જે પારકી પંચાયત પછી જે દી કાનમાં ભરી ભરીને ઘરે આવે ને તે દી ઘરે આરામ જો થોડીક વારે હક વરે તો કોઈ દી કોઈની વાતમાં આવી ન જવું મારે ભાઈ પોતે જ પોતાની વિવેક બુદ્ધિથી ન્યાય કરવાનો સાચું શું ખોટું શું સાચું હોય એટલું ગ્રહણ કરી લેવાનું ખોટું હોય એટલું છોડી દેવાનું બાકી કોઈ દી દુનિયાના બાંધેલા નેઠે દુનિયાની માપપટ્ટીથી આપણે કોઈ દી આપણી જાત કે આપણે આપણા પરિવારને કોઈ દિવસ દુનિયાની દ્રષ્ટિથી નહીં માપવાનું। તમે જોવો તો ખરા આપણે તો જીવનનો મર્મ જાણી લેવાનો જીવનનો આનંદ માણી લેવાનો। એ ભેંસના શિંગડા ભેંસને ભરે મારું માનો ને તો આપણા મોબાઈલમાં કોઈ દી કોઈના નેગેટિવ મેસેજ ન હોવા જોઈએ અને કોઈના નેગેટિવ મેસેજ આવે ને તો આપણને ડિલીટ કરવાની તાકાત હોવી જોઈએ। કોઈ દી આપણા મોબાઈલમાં એક પણ વ્યક્તિની નેગેટિવ વાત ક્યારેય ફોરવર્ડ ન થવી જોઈએ। આ માત્ર સોશિયલ મીડિયાની વાત કરી બાકી અહીંયા નહીં અહીંયા નહીં અહીંયા નહીં કોઈની નેગેટિવ વાત મૂકો મારા ભાઈ જિંદગીનો ઓરિજિનલ આનંદ મનાવો। જિંદગીનો ઓરિજિનલ આનંદ એ છે માણસનું ખાનદાન જેટલું ઊંચું ને એટલું કહેતો તો કહેતી તેમ કોઈ દી ન પડે માણસનું ખાનદાન જેટલું ઊંચું ને એટલું માણસ કોઈ દિવસ કોઈની નેગેટિવિટીમાં આમ આમ રસડ ન લે। એમાંય કોક દી ક્યારેક કોક નિર્દોષનું દિલ દુભાઈ જાય ને તે દિવસે કર્યું કાઢવું હોય ને એના ઉપર પાણી ફરી વરે। મારી વાત એ છે કે ભાઈ જીવનમાં હંમેશા પોઝિટિવિટી સાથે આગળ વધો જીવનમાં હંમેશા સારું જ જોવો સારું જ વિચારો સારું જ બોલો લોકો પ્રત્યે સારો જ ભાવ રાખો। એ દુનિયા ભલે ને ગમે તે બોલતી હોય પણ આપણે હવના વિશે સારું જ વિચારવાનું સારું જ બોલવાનું ધર્મ નિયમ પાડીએ ને ત્યારે શરૂઆતમાં થોડોક તિરસ્કાર થાય થોડીક ઘૃણા થાય થોડુંક આપણને આમાં આમાં નિગ્લેક્ટ કરતા હોય એવું થાય પણ આખીર દૈવત સાથે જીવીએ આખીર ખુમારી સાથે જીવીએ આખીર જીવનને ઓરિજિનલ રંગ અને ઢંગ આપીને જીવીએ ને તો એ જ જીવનનો આનંદ છે એ જ જીવનની આમ શ્રેષ્ઠતા છે। માટે યુવાનો આપણે ગાડરિયા પ્રવાહની જેમ જીવવા માટે આ જન્મ નથી મળ્યો આપણે જીવનમાં કાંઈક મૂઠી ઊંચા માનવી તરીકે જીવવા માટે ઈશ્વરે મને તમને આ બ્રહ્માંડમાં મોકલા છે।